नमस्कार, वडोदरा न्यूज नेटवर्क में आपनुं स्वागत छे। ने आजे अषाढ़ी बीज छे, भगवान जारे नगर यात्राए रथ में बिराजमान थईने निकळता होय छे त्यारे परंपरा प्रमाणे तेमना रथ ने खेंचवा माटे मोटी संख्या में भक्तो आवता होय छे अने रस्सा वडे तेमने खेंचता होय छे। परंतु आजे आधुनिक जमानो छे अने आधुनिक जमानामां हवे रोबोटिक रथ पण तैयार थई गया छे। वर्ष 2014 थी जय मकवाणा ने तेमना जे परिवार छे, तेमना मित्र वर्तुळ छे, ते रोबोटिक रथ यात्रानुं आयोजन करता होय छे ने आ वखते पण तेमने आ रथ तैयार कर्युं छे। परंतु आ वखते कोरोनाना कहर वच्चे आ रोबोटिक रथ पण जाहेर मार्गो पर नहीं निकळे। जय मकवाणा जे छे तेमना निवास स्थाने ज आ रथने फक्त परिवारना 5 सभ्योनी हाजरीमां ज काढवामां आवशे। तेमने पण लोकोने अनुरोध कर्यो छे के तेवो तेमना स्थळ पर ना आवे, केम के सोशल डिस्टन्स राखवुं खूब ज जरूरी छे। आ रथयात्रानुं लाइव प्रसारण सोशल मीडियाना मार्फते करवामां आवशे, तो तेवो घरे रहीने पण दर्शन करी शके छे। एटले तमाम जे रथयात्राओ छे मोटी मोटी, तेनी साथे ज आजे एक वडोदरामां रोबोटिक रथयात्रानुं आयोजन થતું હતું અને ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર પણ હતું। તે રથયાત્રા પણ હવે કેન્સલ કરવામાં આવી છે। આમ લોકો માટે પરિવારના જ 5 જે સભ્યો છે તેમની મોજોદગીમાં આ રથયાત્રાનું આયોજન કરવામાં આવશે। આ સંપૂર્ણ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે સીધા જોડાઈ ગયા છે જય મકવાણા। જય, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું, અને તમે જે આ તૈયારી કરી રહ્યા છો, રથને સજાવી રહ્યા છો, પરંતુ ભગવાન આ વખતે નગરયાત્રાએ નહીં નીકળે, તમારા દ્વારા શું આયોજન કરવામાં આવ્યું છે અને ભક્તોને શું સંદેશ છે? 2014થી આ રોબોરથ યાત્રા એ વડોદરા શહેરમાં નીકળે છે। સંસ્કાર વત્તા સાયન્સ, આ જે નવી જનરેશન છે એ સાયન્સકારી જનરેશન છે કે જેની અંદર સંસ્કાર અને સાયન્સનો સમન્વય થયેલો છે, અને વિચારને આગળ વધાવતા આપણી રથયાત્રા છેલ્લા 7 વર્ષથી વડોદરાના રાજમાર્ગ પર નીકળે છે અને લોકો એને વધાવી પણ છે। કારણ કે મૂળ રથયાત્રાની અંદર આપણે જોઈએ છે રસ્સીનો કોન્સેપ્ટ છે, રસ્સી વડે રથને ખેંચવામાં આવે છે, પણ આ 21મી સદીની રથયાત્રા છે, રોબોટિક રથયાત્રા છે, એટલે આપણે રસ્સીને હટાવી અને ત્યાં રિમોટ કંટ્રોલ મૂક્યો છે અને ભક્તો રિમોટ કંટ્રોલ વડે આ રથને ખેંચતા હોય છે। મને જાણીને આનંદ થાય છે કે કદાચ ઈશ્વરની કૃપાથી આ આવો વિચાર મને આવ્યો હતો। તો આજે જ્યારે કોરોનાના સમયમાં એ રસ્સી જ એક પ્રોબ્લેમ બની ગઈ છે કે કદાચ એના લીધે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન ન થાય અને સરકારે રથયાત્રાઓ રદ કરવી પડે છે, ત્યારે આ યુનિક કોન્સેપ્ટવાળી રથયાત્રાને ભગવાનની કૃપાથી કોઈ અડચણ આવવાની નથી। કારણ કે દરેક જણ પોતાના મોબાઈલની અંદર એપ્લિકેશન નાખી અને આ રથને આગળ ખેંચી શકે છે। તો આવો આ કોન્સેપ્ટ ભલે 6 વર્ષ જૂનો છે, પણ આજે એટલો જ એ વાસ્તવિક છે અને ચરિતાર્થ છે। જે ભાઈ, બીજો સવાલ એ છે કે તમે વર્ષોથી આ રથયાત્રાનું આયોજન કરતા આવ્યા છો, તો આજના સમયમાં, આજનો જે સમય છે તેને અને આ રથયાત્રાના પ્રસંગને કોઈ જગ્યાએ જોડીને જોઈ રહ્યા છો કે એવો જ કોઈ માહોલ અત્યારે પણ છે? પૌરાણિક સંદર્ભો રથયાત્રા વિશે તો ઘણા બધા છે। ભાગવત હોય, મહાભારત હોય, આ તમામ ગ્રંથોની અંદર જુદા જુદા ઉલ્લેખો છે। પરંતુ જે જગન્નાથ મંદિર ઓડિશા પુરીની અંદર જે કોન્સેપ્ટ છે એને આપણે આજના સંદર્ભ સાથે જોડીએ તો કદાચ આપણને એવું જોવા મળશે કે ભગવાન જ્યારે સ્નાન યાત્રા પછી બીમાર થઈ જાય છે, અને બીમાર થાય છે, ભગવાન જગતના નાથ છે પણ મનુષ્ય અવતારમાં લીલા કરે છે, તો સર્વોપરી હોવા છતાં પણ એ લોકોથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે છે કે ના, મને એક શરદી જેવો રોગ થયો છે અને હું જો લોકોના સંપર્કમાં આવીશ તો કદાચ એનાથી લોકોનું સ્વાસ્થ્ય પણ જોખમાય। એટલે ભગવાન જાતે જ ગર્ભગૃહની અંદર પટ બંધ કરી દે છે અને 15 દિવસ ભગવાનનો ઉપચાર ચાલે છે, અને જ્યારે ભગવાન સારા થઈ જાય છે એના પછી પણ એવું નથી કે સારા થઈ જાય ને તરત જ રથયાત્રા થાય, એના પછી પણ 2 દિવસનો વિરામ છે, અને ત્રીજા દિવસે ભગવાન જ્યારે પૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે ત્યારે જનતાને મળવા બહાર આવે છે મંદિરની બહાર। અને વિશ્વમાં એકમાત્ર જગન્નાથપુરીનું મંદિર એવું છે કે જ્યાં ગર્ભગૃહમાં જેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય એવી પ્રતિમાઓ, એવું સ્વરૂપ મંદિરની બહાર નીકળી અને ભક્તોને દર્શન આપ આવે છે। એટલે કદાચ ગર્ભિત રીતે આ જે ભગવાનની આખી લીલા છે એની અંદર આ મેસેજ આપણી સમગ્ર માનવજાત માટે પહેલાથી જ છુપાયેલો હતો, અને આજે એ મેસેજને આપણે ડીકોડ કરવો પડે એવી સ્થિતિ ઊભી થઈ છે। જે ભાઈ, મારો બીજો સવાલ એ છે કે જે રીતે તમે 2014થી આયોજન કરતા આવ્યા રહ્યા છો, આજના સમયમાં જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ધ્યાન રાખવું પડશે, તો હવે આયોજન કેવી રીતે થશે? જો 2014ની અંદર જ્યારે અમે પહેલીવાર આ પગલું ભર્યું હતું ત્યારે એવું જરૂરી નથી, અમને ક્રિટિસિઝમ પણ બહુ સહન કરવું પડ્યું હતું, કારણ કે આ એક નવતર પ્રયોગ હતો
અને એટલે ઘણા જે રૂઢિચુસ્તવાદીઓ હોય એણે આ કોન્સેપ્ટને નકાર્યો પણ હતો કે આવી રીતે કંઈ ભગવાનને રોબોટની ઉપર બેસાડાય નહીં. પરંતુ અમે તમામ રિચ્યુઅલ્સ અને વિધિવિધાનને સાચવતા હોવાથી પછી અમને બહુ સારો પ્રતિસાદ મળ્યો. તમારી જેમ મીડિયાના મિત્રોએ પણ અમને ઘણો સપોર્ટ કર્યો અને વડોદરાની જનતા એનો સ્વીકાર કર્યો. આ વર્ષે અમે થોડા પરિવર્તન લાવ્યા છે સરકારી ગાઈડલાઇન પ્રમાણે. તો આપણે પહેલાં એક વાત પણ રહી ગઈ કે જગન્નાથના રિચ્યુઅલ્સની અંદર આપણે જોઈએ છે ચહેરા પહેરાની પણ વિધિ હોય છે, એટલે કે સેનિટાઈઝિંગની. તો રથયાત્રાની અંદર તો આ કોન્સેપ્ટ બધા પહેલેથી છે અને દેતાધિપતિ જે ભગવાનની પૂજા કરતા હોય એ વર્ષોથી પોતાના મોઢા પર માસ્ક પહેરતા હોય છે. તો આ બધા કોન્સેપ્ટ ત્યાં પડેલા જ છે, આપણે એને આજે જોવાના છે. તો અમે પણ એ બધી વિધિ કાલે કરવાના, એમાં અમે નવતર પ્રયોગ એવો કરીશું કે છેરા પહેરા વખતે અમે સેનિટાઈઝર્સનો પણ ઉપયોગ કરીશું અને ઝાડુનો તો ઉપયોગ કરવાના જ. એના પછી ઘરના 5 જ સભ્યો અમે આ રથયાત્રામાં જોડાઈશું અને એ રીતે આ રથયાત્રાનું આયોજન અમારા ઘરના પ્રટાંગણની અંદર જ કરવામાં આવેલું છે. અમે જાહેર રસ્તા પર રથયાત્રા નહીં કરીએ. અને જે ભક્તો દર વર્ષે જોડાય છે આ રથયાત્રામાં સદેહે ને આ વખતે નહીં જોડાઈ શકે, એના માટે ફેસબુક પર શ્રીનાથજી વડોદરા કરીને અમારું પેજ છે, ત્યાંથી આનું લાઈવ પ્રસારણ પણ થવાનું છે. તો ત્યાં પણ તમે આ રથયાત્રાને ઘર બેઠા જોઈ શકશો. અને જરૂરી નથી, ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે એટલે તમે ઘરેથી પણ મનોભાવથી માનસિક રીતે આ રથયાત્રા ઉભો રથયાત્રામાં તમે જોડાઈ શકશો. જે ભાઈ, તમારાથી છેલ્લો સવાલ એ પણ પૂછી લઉં છું કે જે રીતે તમે વાત કરી કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે, 5 જ લોકો પરિવારના હશે અને આ યાત્રા નીકળશે, તો જે આમ જે ભક્તગણ છે જે તમારી સાથે વર્ષોથી જોડાતા હતા અને જે લોકો તમને જાણે છે, તો તેવા લોકોને અમારા માધ્યમથી શું કહેવા માંગો? એક જ મેસેજ જે ભગવાન જગન્નાથ પોતે આપણને આપે છે, જો ભગવાન પોતે 14-15 દિવસ પોતાના પટ બંધ રાખે બીમાર હોય ત્યારે અને ભક્તોને દર્શન ન આપતા હોય, તો ભગવાન પાસેથી જ આપણે આ પ્રેરણા લેવી જોઈએ. આવી મહામારી ફેલાય છે ત્યારે આપણે તમામ સરકારી ગાઈડલાઇનનું પાલન કરવું જોઈએ. હા, આ આસ્થાનો વિષય છે, પરંપરાનો વિષય છે, પરંતુ પરંપરા એ ભારતીય સંસ્કૃતિની પ્રવાહી પરંપરા છે, એ જળ પરંપરા નથી. પ્રવાહી પરંપરાનું ઉદાહરણ જ આ રોબો રથયાત્રા છે. તો એવી જ રીતે આ વર્ષે જો એ રૂઢિ ન બને અને રથયાત્રા જો મંદિરની બહાર નથી નીકળતી, તો આપણે બધાએ સંયમ જાળવીને ઘરે રહીને મનથી ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ, ઉપાસના કરવી જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, અમને આ મહામારીમાંથી તું બહાર લાવ, તો આવતા વર્ષે અમે વધારે ધૂમધામથી આ રથયાત્રાનો ઉત્સવ કરી શકીએ. એટલે તમામ વૈષ્ણવો અને ભાવિક ભક્તોને મારી વિનંતી છે, તો તમે 2 દિવસ ઘરની બહાર ન નીકળતા હવેલી મંદિર કે કશે જવાનું ટાળો અને ઘરમાં જ બેસીને ભગવાનનું નામ સ્મરણ કરો. ભગવાને આપણને સંજયની એટલે કે લાઈવ ટેલિકાસ્ટની સુવિધા આપેલી છે, તો ઘરે જ્યાં જ્યાં તમને લાઈવ પ્રસારણ રથયાત્રાઓના જોવા મળે એનું પ્રસારણ જોવો અને એ રીતે આપણે કોરોનાની તમામ ગાઈડલાઇનનું પાલન કરીશું એવી આપ સર્વને મારી નમ્ર વિનંતી છે. ખૂબ ખૂબ આભાર જયભાઈ, તમે અમારી સાથે જોડાયા અને આ સુંદર માહિતી આપી. અને આજે ભગવાન જગન્નાથ આજ રોબોટિક રથ પર સવાર થઈને નીકળશે, પરંતુ નગરમાં નહીં પરંતુ ઘરમાં જ આ રથને કાઢવામાં આવશે. જે વર્ષો જૂની પરંપરા છે તેને લઈને આ કામ કરવામાં આવશે. હાલ આપ જોઈ રહ્યા હતા કે આ જય મકવાણા છે અને તેઓ રથની તૈયારી કરી રહ્યા છે. બસ થોડીક જ વારમાં આ રોબોટિક રથ પર સવાર થઈને જગતના નાથ જગન્નાથ યાત્રાએ નીકળશે, પરંતુ આ વખતે તમામ જે ભાવિક ભક્તો છે તેમને આ દર્શન ઓનલાઈન જ કરવા પડશે, કેમ કે કોરોનાનો કહેર છે અને આવા સમયમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જ આપણે તમામ પર્વો મનાવીએ તેમાં જ તમામ લોકોની ભલાઈ છે.